नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। होली पर्वनी शुभेच्छाओ साथे जोइए आजना मुख्य समाचार। आजे होली, असत्य पर सत्य नो विजय। डाकोर मा लाखो भक्तो नु कोड़ापुर। आपमा जोड़ाया पूर्व पुलिस वड़ा आरबी श्री कुमार। चूंटणी पंचे विविध चीज वस्तुना भावोनी मर्यादा बांधी। कानुपुर मा मरेला लाश नो भेद उकेल आयो। असत्य सामे सत्य नो विजय, आसुरी तत्वनी सामे दैवी तत्वनो विजय। इतले होळी अने धुळेटीनो तहेवार समग्र भारतमां उजवातो तहेवार। पहला ए देवी तत्वनो प्रतीक छे, होलिका ए आसुरी तत्वनो प्रतीक छे, अने ए प्रतीकना आधारे आ दिवसे लोको होली ने आनंद अने उल्लास ना पर्व तरीके उजवे छे। आनंद अने उल्लास मा क्या उन्माद नु फलित न थाय एक ध्यान राखवु खास जरूरी छे। होली अने धुळेटी आ बन्ने पण एक वैज्ञानिक आधारित पण त्योहारो छे। ठंडी नी सीजन पूरी थाय, ठंडी अने गर्मी नी सीजन नी वच्चे नो समय महाशिवरात्रि अने ए पछी चैत्री नवरात्रि ए बन्ने ने वच्चे नो समय शिव अने शक्ति ए बन्ने नी आराधना ना वच्चे नो समय एटले होलिका। होलिका नु दहन अने होलिका ना दहन पछी लोको आनंद अने उल्लास कहेवे अने शिव माती शक्ति तरफ प्रयाण करे। अरे शक्ति एटले चैत्र महीनानी नवरात्रि मानी आराधना करवाना दिवसो पण पछी आवे। आनंद ने उल्लास थी साथे लोको आ पर्व उजवे, आनंदित थाय, लोक समुदाय एकबीजाने मळे, दुख सुख भूली जाए। जैन धर्म में जेम संवत्सरी ना दिवसे मिच्छामी दुक्कड़म कहेवामां आवे एवुं के कोई पण जातना एक बीजा प्रत्येना भाव अभाव होय एने दूर करीने एक बीजाने रंगे थी रंगे अने साथे कुदरत पण रंगे थी रंगायेली होय। केसुडाना वृक्षो उपरना केसुडाना वृक्षनुं पाणी एने एना एना फूलोनुं पाणी बनावी लोको पर छंटकाव करवामां आवे અને લોકો એના પણ વૈજ્ઞાનિક ફાયદા જોઈ રહ્યા છે કે ઉનાળાની સીઝન શરૂ થતા શરીર ઉપર થતી એક નાની નાની ફોડકીઓ અને જે લોકોને આ કેસુડાના જે ફૂલ હોય એના પાણીથી છંટકાવ કરવાથી એ પણ મટી જાય છે। એટલે વૈજ્ઞાનિક વૈદિક અને સાથે સાથે ધાર્મિક એવો એક મહાન તહેવાર ગુજરાતની પ્રજા ભારતની પ્રજા અને સમગ્ર વિશ્વમાં બેઠેલા અમારા વાચકો અમારા દર્શકો બધાને મારી હોળી ધૂળેટીની મુબારકબાદી છે। તમારી હોળી ધૂળેટી આનંદ અને ઉલ્લાસથી પસાર થાય
જીવો, એકબીજાના પ્રેમથી જીવો, એવી અમારી અંતઃપૂર્ણ પૂર્વકની આપને પ્રભુને પ્રાર્થના છે. જય મહાદેવ, જય હિન્દ. આજે ફાગણવી પૂનમ એટલે હોળી. હોળીને સામાજિક અને એકતાના ધાર્મિકતાનો તહેવાર કહેવાય છે. હોળીનો તહેવાર વસંતના આગમન માટેનો ઉત્સવ છે. હોળીને લઈને અનેક લોકકથાઓ છે, પરંતુ તેમાં વધારે ચર્ચિત એવી ભગવાન પ્રહલાદની કથા છે. હોળીના દિવસે મહોલ્લામાં એક જગ્યાએ લાકડા, છાણા અને પૂરા સળગાવાય છે. આ દિવસે હોળીની પૂજા કરીને આંબા અને લીમડાનો મોહર નાખવામાં આવે છે. પૂજા કરવા માટે સ્ત્રીઓ પોતાની થાળીમાં લીમડા, આંબાના મોહર, નાળિયેર, ખજૂર, ધાણી વગેરે લઈને હોળી માતાની પૂજા કરે છે. હોળી પ્રગટી જાય ત્યારે તેને શાંત પાડવા તાંબાના લોટામાં પાણી લઈને ચારે બાજુ નાખવામાં આવે છે. ગામડાઓમાં તો ગાય ભેંસના ઓરિયા બનાવીને હોળીમાં નાખવામાં આવે છે. હોળીના દિવસે ધાણી, ચણા, ખજૂર, મમરા ખાવાની પ્રથા છે. તહેવારનું ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ છે. હોળી દહન એ વાતનું પ્રતીક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગમાં સળગાવી દે અને આનાથી મન નિર્મળ રહે. ભક્ત પ્રહલાદની જેમ તેઓ નિર્મળ બની જાય. આમ આ વખતે હોળી પ્રગટાવવાનો સમય સાંજે 7:15 છે. હોળીના તહેવારે ડાકોરના મંદિરે ઠાકોરજીના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પહેલી સવારથી જ ભક્તો ડાકોર મંદિરના કમાડ ખુલવાની રાહ જોતા ભજન કીર્તન કરતા નજરે પડી રહ્યા છે. વાતાવરણમાં જય રણછોડના નારાઓથી ગુંજી રહ્યું છે. ડાકોર જવાના માર્ગો પર ભક્તોને અવિરત પ્રવાહ ડાકોરના ઠાકોરના દર્શન માટે આગળ વધી રહ્યો છે. વહેલી સવારે ડાકોર મંદિરમાં ઠાકોરજીની મંગળા આરતી માટે જે ભગવાનના કમાડ ખુલ્યા કે ત્યારે જ ભક્તો જય રણછોડ, માખણછોડના નારા સાથે અંદર પ્રવેશ્યા. ડાકોરના ઠાકોરની મંગળા આરતી થઈ રહી છે ત્યારે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠાકોરજીની એક ઝલક નિહાળવા માટે આતુર ભક્તો હૈયે હૈયું દળાય તેવી ભીડ પણ તેમાં જોવા મળી રહી છે. ડાકોરમાં ફાગણમી પૂનમને લઈને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સ્વયંસેવકોની ફોજ પણ તૈનાત કરવામાં આવી છે. ડાકોર પ્રવેશ દ્વારના રસ્તા ઉપર અબીલ ગુલાબની છોડો ભક્તજનો ઉડાડતા નજરે પડી રહ્યા છે, તો ગુજરાત એસટી નિગમ દ્વારા અને રેલવે તરફથી પણ ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની ટ્રીપો શરૂ કરી આમ ડાકોર આખું ભક્તિમય બની ગયું છે. કોમી રમખાણોને મુદ્દે ભાજપ સરકાર સામે પડનાર રાજ્યના પૂર્વ પોલીસ વડા આરબી શ્રીકુમાર આપમાં જોડાયા છે. આપના આયોજન નગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય પહોંચી જઈને પક્ષના સભ્ય તેઓ બન્યા હતા. તેમની સાથે જાણીતા મલયાલમ લેખક MN કારાશેલ સાથે પણ પહોંચ્યા હતા. તે વખતે પ્રદેશ કાર્યાલયમાં કન્વીનર સુખદેવ પટેલ, દિનેશ વાઘેલા, પ્રદેશ સંગઠક જાડેજા હાજર રહ્યા હતા. આ આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રી કુમાર તેના સભ્ય બન્યા હતા. આપના પહેલા ક્વેશ્ચન છે, સવાલ થી રિક્વેસ્ટ છે, નરેન્દ્ર મોદી સાહેબ કો જુડિશિયલ ને ફાઇનલ ક્લીન ચીટ નહીં દિયા હે, વો મેજિસ્ટ્રેટ કોર્ટ ને દિયા હે, હમ ફાઇલ કરતે હૈ, આપ ઇન્વેસ્ટિગેશન બારે સોચો. એક અસર 500 લોગ ગવર્નમેન્ટ કા રિકાર્ડ મુતાબિક મર ગયા. उसमें अब तक दो इंस्पेक्टरों को पकड़ा है, दो इंस्पेक्टरों को ऐसे करा सकते हैं. मैं IPS दोस्तों को बोला, हम सभी अबखात करना चाहिए. साले दो इंस्पेक्टर चलाते हैं, पूरा इंस्पेक्टरों का राज है. उसके ऊपर DVSP से लेकर DG तक है. पावर्स प्लीज नॉट CRPC की क्या उल्लेख है, ट्रांसफॉर्मर से लेकर DG तक का रैंक का उल्लेख है. वहाँ चीफ मिनिस्टर नहीं है, वहाँ होम मिनिस्टर नहीं है, होम सेक्रेटरी नहीं है. तो इसका ये करने में इसका क्या है.
ગુજરાતના પૂર્વ પોલીસ વડા અને કોમી રમખાણ મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે પડનાર શ્રી કુમારે મોદી સામે ચૂંટણી લડવા બાબતે નિર્ણય પાર્ટી કરશે તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે મોદીનું માઇન્ડસેટ ખોટું હોય સોફ્ટવેર બદલવાની જરૂર છે. ભારતના બંધારણની નીતિ નિયમોનું પાલન કરાતું નથી, વાણી સ્વતંત્રતા નથી. હું આપમાં એટલા માટે જોડાયો છું કે મંદિર મસ્જિદને બદલે દેશના બંધારણનું સન્માન થાય અને લોકોને ન્યાય મળે. લોકસભા ઇલેક્શનનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે ચૂંટણી પંચે દેખરેખ અને નિયંત્રણ વધારી દીધું છે. તેમણે અનેક વસ્તુઓના ભાવ નિર્ધારિત કર્યા છે, જેમાં વીજળીકરણ, વિદ્યુતના ઉપકરણો, સાઉન્ડ સિસ્ટમ, નવા હોર્ડિંગ્સ, કાર્યકરો માટે અલ્પાહાર, ભોજન, લેખન સામગ્રી, હેલિકોપ્ટર સહિતના હોટલના ભાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવ નિર્ધારણમાં સમાવેશ બાબતોમાં ફરસાણ અને રિફ્રેશમેન્ટના ભાવપત્રકનો સમાવેશ થાય છે, જેમાં મિક્સ ભજીયા એક ડીશનો ભાવ શહેરી વિસ્તારમાં 18 રૂપિયા છે, જે ગ્રામ્ય વિસ્તારમાં 14 રૂપિયા રખાયો છે. જ્યારે દાળ ભાત પૂરી શાક મીઠાઈ અને પાપડ સાથેની થાળીના શહેરી વિસ્તારમાં 75 રૂપિયા નક્કી કરાયા છે. આખી ચાના શહેરી વિસ્તારમાં 15 રૂપિયા છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતા હેલિકોપ્ટરના કલાક દીઠના ભાવ પણ નિર્ધારિત કરાયા છે, જેમાં જેટ એરક્રાફ્ટનું ભાડું 4 લાખ રૂપિયા, પ્રીમિયમ જેટ એરક્રાફ્ટનું ભાડું 1.75 લાખ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આમ વિવિધ વસ્તુઓના ભાવ નક્કી કરી તેમ ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે. શહેરમાં કાલુપુર વિસ્તારમાં આવેલા શાક માર્કેટ પાસે તરુણ મિલ કમ્પાઉન્ડમાં 2 દિવસ અગાઉ મળેલી હત્યા કરાયેલી લાશનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 4 શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પ્રેમ સંબંધ બાબતે થઈ હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના PSI SR ટન્ડને જણાવ્યું કે 2 દિવસ અગાઉ મિલ કમ્પાઉન્ડમાંથી મળેલી લાશ સંદર્ભે તપાસ કરતા મૃતકનું નામ અજય યાદવ છે, જે અંગેની વધુ તપાસ હાથ ધરતા બાતમીના આધારે સુલતાનસિંહ તોમર, રાજેન્દ્રસિંહ તોમરને ઝડપી લીધા છે. તેમની પાસેથી એક દેશી બનાવટની રિવોલ્વર પણ કબજે કરવામાં આવી છે. એ અજય રામભાઈ યાદવનો જે રાજેન્દ્રસિંહની દીકરી જોડે એને પ્રેમ સંબંધ હતા અને અગાઉ પણ એક વખત દિલ્હી ખાતે ભગાડી ગયો હતો અને પછી પાછળથી સમાધાન થઈ ગયું હતું, પણ છતાં સમાધાન પછી પણ એ લોકોના સંબંધો ચાલુ હતા, એનાથી નારાજ થઈને આ બનાવ બનવાનું એનું પાછળ કારણ છે. અત્યારે તો 4 જણા છે અને આમ સેટને પણ 2 ગુનાઓ અલગ અલગ દાખલ થયેલા છે. બે આરોપી નથી. વિષ્ણુ તોમર જે છે અગાઉ હથિયાર કેસમાં પકડાઈ ગયા છે અને એક સંજય કોડી જે છે એ અગાઉ એક મારામારી રિક્ષા બાબતમાં ફેલ ઝઘડાના મારામારી ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. હવે પૂછપરછમાં બહાર નીકળશે કે અત્યારે હથિયાર શા માટે રાખ્યો હતો, કાં તો પોતાના રક્ષણ માટે રાખ્યું હોય અથવા તો પછી અન્ય ગુના કામ આવે, એટલે હજી પૂછપરછ ચાલશે તો વધારે માહિતી મળશે. આ ઉપરાંત વિષ્ણુ તોમર તથા સંજય મહાવરને પણ તેમના નિવાસ સ્થાનેથી ઝડપી લીધા છે. આ બંને પાસેથી પણ એક પિસ્તોલ તથા 3 કારતૂસ કબજે લીધા છે. હાલમાં અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હોળી ઉત્સવની શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.